जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय सामाजिक विज्ञान तेनु सेक्शन त्रीजो खरा के खोटा ए पुनरावर्तन भाग स्वरूप आज आप आ भाग लीए थे जेनी अंदर 25 वाक्यों खरा के खोटा ना छे। जे तमारे गया वीडियो नी अंदर तमे लोको ए विकल्पों खाली जगह लखी थी एम क्रमबद्ध हवे खरा खोटा लखी अने मोढे करवाना। जेमा आपणे पहेलुं वाक्य जोईए छे कि मलयालम ए केरळनी मुख्य भाषा छे। वाक्य साचुं के खोटुं? तो केरळनी अंदर मुख्य भाषा जेम गुजरातनी भाषा गुजराती, एम केरळनी भाषा मलयालम, एटले वाक्य आपणुं साचुं छे। बीजुं छे पश्चिम बंगाळमां दुर्गा पूजाना तहेवारनुं विशेष महत्व छे। નવરાત્રિના નવ દિવસો બરાબર, જેમ આપણે ગુજરાતની અંદર નવરાત્રિ ઉજવાય છે એવી રીતે ત્યાં પશ્ચિમ બંગાળના લોકો દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ માને છે, એટલે એ લોકો આ તહેવારને ખૂબ જ મહત્વ આપે છે, માટે વાક્ય સાચું છે। તરણેતરનો મેળો બનાસકાંઠા જિલ્લામાં યોજાય છે, વાક્ય ખોટું છે। ચોથું છે રંગભૂષા અને વેશભૂષા એ નૃત્યનો આત્મા છે, વાક્ય સાચું કે ખોટું? તો કે ખોટું, રંગભૂષા અને વેશભૂષા નહીં પરંતુ ચહેરા પરના હાવભાવ। પાંચમું વાક્ય કાંગડા શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે, તો કાંગડા શૈલી એ પહાડી ચિત્રકલાનો પણ એક ભાગ છે, માટે વાક્ય જે છે એ સાચું છે। બહાદુર શાહે મરાઠા વચ્ચે વારસા વિગ્રહ કરાવ્યો હતો, વાક્ય ખરું કે ખોટું? તો વાક્ય ખરું છે। ત્યાર પછીનું સાતમું વાક્ય છે કે મુઘલના પતન પછી રાજસ્થાનમાં જોધપુર એક શક્તિશાળી રાજ્ય હતું, વાક્ય સાચું કે ખોટું? ખોટું, કારણ કે જોધપુર નહીં પરંતુ જયપુર એ શક્તિશાળી રાજ્ય હતું। આઠમું વાક્ય છે કે શીખ ધર્મ પરંપરામાં કુલ 10 ગુરુ હતા, વાક્ય સાચું? તો કે હા, કુલ કેટલા ગુરુઓ હતા? 10 ધર્મગુરુઓ। નવમું વાક્ય બાલાજી વિશ્વના પ્રથમ પેશવા હતા, વાક્ય સાચું કે ખોટું? તો કે હા, બાલાજી હતા એ વિશ્વના પ્રથમ પેશવા હતા। દસમું છે પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહેમદ શાહ સામે મરાઠાઓનો વિજય થયો હતો, વાક્ય ખોટું, મરાઠાઓનો વિજય નહોતો થયો પરંતુ એમની જીત થઈ હતી। અગિયારમું વાક્ય માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, આ વાક્ય તો નાના બાળકને પૂછો તોય આવડે કે જરૂરિયાતો કોઈ દિવસ સંતોષાતી નથી, કે એક જરૂરિયાત આપણી પૂર્ણ થાય તો બીજી ઉત્પન્ન થાય છે, બીજી પૂર્ણ થાય તો ત્રીજી ઉત્પન્ન થાય છે, માટે માનવીની જરૂરિયાતો મર્યાદિત નહીં પરંતુ અમર્યાદિત છે, માટે આ વાક્ય ખોટું આવશે। બારમું ભારતમાં પીવાના પાણીની અછત જોવા મળે છે, વાક્ય સાચું છે, શા માટે? કારણ કે ભારતની અંદર આપણે તમે ભારતના નકશામાં નહીં પરંતુ વિશ્વના નકશામાં જોયું હશે કે પૃથ્વી પર 71% પાણી અને 29% જમીન છે। હવે આ 71% પાણીમાં માત્ર 3% પાણી શુદ્ધ છે, એમાં પણ પીવાલાયક માત્ર 1% જ પાણી છે, તો પીવાલાયક પાણીની અછત, આપણા ઘરમાં ભલે નળ ખોલતા પાણીની ધાર થતી હશે પરંતુ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીના એક બેડા માટે થઈને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે, માટે ભારતમાં નહીં પરંતુ બધી જગ્યાએ આપણે જોઈએ તો કે પીવાના પાણીની આપણને અછત જોવા મળે છે, તો વાક્ય સાચું આવશે। ત્યાર પછીનું જે વાક્ય છે કે જંગલો આબોહવાને વિષમ બનાવે છે, વાક્ય ખરું કે ખોટું? તો વાક્ય ખોટું છે। સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, વાક્ય સાચું, આપણા રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? ગુજરાતનું સુરખાબ છે, માટે વાક્ય સાચું છે। પંદરમું વાક્ય છે કે યાક સહારાના રણનું મુખ્ય પ્રાણી છે, તો યાક સહારાના રણનું મુખ્ય પ્રાણી નથી, માટે વાક્ય ખોટું આવશે। સોળમું સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે, વાક્ય ખરું કે ખોટું? તો કે ખરું, કારણ કે સૌથી વધારે પિક્ચરો ક્યાં બને છે? ભારતની અંદર જ બને છે, માટે વાક્ય સાચું આવશે। મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે, વાક્ય સાચું કે ખોટું? તો વાક્ય સાચું, કેમ? કારણ કે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ આપણા આંખો માટે નુકસાનકારક છે। ત્યાર પછી છે કે જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે,
કોઈપણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય આપણા કામની છે અથવા તો કોઈ વસ્તુના વેચાણની છે અથવા તો તમે ટીવી ઉપર પણ ઘણી બધી જાહેરાતો જોતા હશો તો એ જાહેરાત જે છે એના પ્રચાર માટે કરવાની એટલે પ્રચાર માટે કે વસ્તુનું વેચાણ વધે લોકો સુધી વધુમાં વધુ એની માહિતી પહોંચે તો એની માટે નાણાંનો એટલે કે પૈસાનો ખૂબ ખર્ચ થાય છે માટે આ વાક્ય કેવું આવશે સાચું આવશે 19મું વાક્ય છે કે પુસ્તકો ચિત્રનો ભંડાર ગણાય છે પુસ્તકોમાં શું માત્ર ચિત્ર જ હોય છે પુસ્તકોમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ વાક્ય ખોટું આવશે કેમ કારણ કે પુસ્તકો એ ચિત્રોનો નહીં પરંતુ જ્ઞાનનો ભંડાર છે 20મું વાક્ય છે કે ઊંઘ માનવીને મળેલી મહત્વની ભેટ છે ઊંઘ નહીં ઊંઘ આપણે કરવી જરૂરી છે પણ મહત્વની મળેલી ભેટ નથી માત્ર આખો દિવસ કંઈ માનવી ઊંઘ ઊંઘ નથી કરતું પરંતુ પાણી એ માનવીને મળેલી મહત્વની ભેટ છે બરોબર છે અનમોલ ભેટ જેને કહીએ 21મું છે કેટલાક વિસ્તારમાં સાપ્તાહિક બજારને હાટ પણ કહે છે હાટ સાપ્તાહિક બજાર ગુર્જરી બજાર અઠવાડિયે ભરાતી અઠવાડિક બજાર તો કેટલાક વિસ્તારોમાં જે આ બજાર ભરાય છે તેને હાટ તરીકે પણ ઓળખાય છે એટલે વાક્ય સાચું છે 22મું વાક્ય જે છે એ છે કે દૂધ ઉત્પાદનમાં ખેડૂતોનું શોષણ અટકાવવા માટે સરકારે નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી દૂધ ઉત્પાદનમાં થોડી ખેડૂતો હોય એ તો પશુપાલનની અંદર દૂધ ઉત્પાદન આવે પરંતુ ખેડૂતો જે છે એ ખેત ઉત્પાદન આવે એટલે વાક્ય કેવું આવશે ખોટું આવશે 23મું છે કે નિયંત્રિત બજારમાં વેપારીઓનું આર્થિક ધોરણ જળવાય છે તો એ વાક્ય ખોટું આવશે 24મું વાક્ય છે કે નાનો દુકાનદાર વધુ નફો મેળવે છે નાનો વેપારી હોય એ વધુ નફો થોડી મેળવે એ તો છૂટક વસ્તુઓ વેચી અને એ પોતાનું ઘર ચલાવવા પૂરતું અથવા તો દુકાનના ભાડા કાઢે કે એ રીતનું હોય છે પરંતુ જથ્થાબંધ વેપારી હોય એ જ વધુ નફો મેળવે છે 25મું છે વર્તમાન સમયમાં સમગ્ર ભારત એક બજાર છે વાક્ય ખરું કે ખોટું તો કે ખોટું માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વનો દરેક દેશ એક બજાર કહેવાય છે શા માટે કારણ કે એક દેશ બીજા દેશ સાથે માત્ર આંતરિક વેપાર નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર ચાલે છે તો એ એક દેશ બીજા દેશ સાથે વેપાર ક્ષેત્રે જોડાયેલો હોવાને કારણે આખું વિશ્વ એક બજાર છે માત્ર ભારત નહીં માટે આ વાક્ય કેવું આવશે ખોટું આવશે તો બાળ મિત્રો અહીં આપણો સેક્શન સી કે ખરા ખોટા એ પૂર્ણ થઈ જે તમારી નોટમાં લખીને મોઢે કરવાનો અને પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે એ બધા જ વાક્યો નોટની અંદર લખવાના રહેશે અસ્તુ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન તેનું સેક્શન 3 ખરા કે ખોટા એ પુનરાવર્તનના ભાગ સ્વરૂપ આજે આપણે આ ભાગ લઈએ છીએ જેની અંદર 25 વાક્યો ખરા કે ખોટાના છે જે તમારે ગયા વિડીયોની અંદર તમે લોકોએ વિકલ્પો ખાલી જગ્યા લખી હતી એમ ક્રમબદ્ધ હવે ખરા ખોટા લખી અને મોઢે કરવાના જેમાં આપણે પહેલું વાક્ય જોઈએ છે કે મલયાલમ એ કેરળની મુખ્ય ભાષા છે વાક્ય સાચું કે ખોટું તો કેરળની અંદર મુખ્ય ભાષા જેમ ગુજરાતની ભાષા ગુજરાતી એમ કેરળની ભાષા મલયાલમ એટલે વાક્ય આપણું સાચું છે બીજું છે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારનું વિશેષ મહત્વ છે નવરાત્રિના 9 દિવસો બરાબર જેમ આપણે ગુજરાતની અંદર નવરાત્રિ ઉજવાય છે એવી રીતે ત્યાં પશ્ચિમ બંગાળના લોકો દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ માને છે એટલે એ લોકો આ તહેવારને ખૂબ જ મહત્વ આપે છે માટે વાક્ય સાચું છે તરણેતરનો મેળો બનાસકાંઠા જિલ્લામાં યોજાય છે વાક્ય ખોટું છે 4થું છે રંગભૂષા અને વેશભૂષા એ નૃત્યનો આત્મા છે વાક્ય સાચું કે ખોટું તો કે ખોટું રંગભૂષા અને વેશભૂષા નહીં પરંતુ ચહેરા પરના હાવભાવ 5મું વાક્ય કાંગડા શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે તો કાંગડા શૈલી એ પહાડી ચિત્રકલાનો પણ એક ભાગ છે માટે વાક્ય જે છે એ સાચું છે
बहादुर शाहे मराठा वच्चे वारसा विग्रह करावयो हतो, वाक्य खरु के खोटू? तो वाक्य खरु छे। त्यार पछीनु सातमु वाक्य छे कि मुगलना पतन पछी राजस्थान में जोधपुर एक शक्तिशाली राज्य हतु। वाक्य साचु के खोटू? खोटू, कारण के जोधपुर नहीं परंतु जयपुर ए शक्तिशाली राज्य हतु। आठमो वाक्य छे के सिख धर्म परंपरा में कुल 10 गुरु हता। वाक्य साचु? तो के हाँ, कुल केटला गुरु हता? 10 धर्म गुरुओ। नवमो वाक्य, बालाजी विश्वना प्रथम पेशवा हता। वाक्य साचु के खोटू? तो के हाँ, बालाजी हता ए विश्वना प्रथम पेशवा हता। दसमू छे, पाणीपतना त्रीजा युद्ध में अहमद शाह सामे मराठाओनो विजय थयो हतो। वाक्य खोटू, मराठाओनो विजय नतो थयो परंतु एमनी जीत थई हती। अग्यारमू वाक्य, मानवीनी जरूरियातो मर्यादित छे। आ वाक्य तो नाना बाळकने पूछो तो आवडे कि जरूरियातो कोई दिवस संतोषाती नथी, कि एक जरूरियात आपणी पूर्ण थाय तो बीजी उत्पन्न थाय छे, बीजी पूर्ण थाय तो त्रीजी उत्पन्न थाय छे। माटे मानवीनी जरूरियातो मर्यादित नहीं परंतु अमर्यादित छे, माटे आ वाक्य खोटू आवशे। बारमू, भारतमां पीवाना पाणीनी अछत जोवा मळे छे। वाक्य साचुं छे, शा माटे? कारण के ભારતની અંદર આપણે, તમે ભારતના નકશામાં નહીં પણ તો વિશ્વના નકશામાં જોયું હશે કે પૃથ્વી પર 71% પાણી અને 29% જમીન છે। હવે આ 71% પાણીમાં માત્ર 3% પાણી શુદ્ધ છે, એમાં પણ પીવાલાયક માત્ર 1% જ પાણી છે। તો પીવાલાયક પાણીની અછત, આપણા ઘરમાં ભલે નળ ખોલતા પાણીની ધાર થતી હશે પરંતુ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીના એક બેડા માટે થઈને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે। માટે ભારતમાં નહીં પરંતુ બધી જ જગ્યાએ આપણે જોઈએ તો કે પીવાના પાણીની આપણને અછત જોવા મળે છે। તો વાક્ય સાચું આવશે। ત્યાર પછીનું જે વાક્ય છે કે જંગલો આબોહવાને વિષમ બનાવે છે। વાક્ય ખરું કે ખોટું? તો વાક્ય ખોટું છે। સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે। વાક્ય સાચું, આપણા રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? ગુજરાતનું સુરખાબ છે, માટે વાક્ય સાચું છે। પંદરમું વાક્ય છે કે યાક સહારાના રણનું મુખ્ય પ્રાણી છે। તો યાક સહારાના રણનું મુખ્ય પ્રાણી નથી, માટે વાક્ય ખોટું આવશે। સોળમું, સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે। વાક્ય ખરું કે ખોટું? તો કે ખરું, કારણ કે સૌથી વધારે પિક્ચરો ક્યાં બને છે? ભારતની અંદર જ બને છે, માટે વાક્ય સાચું આવશે। મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે। વાક્ય સાચું કે ખોટું? તો વાક્ય સાચું, કેમ? કારણ કે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ આપણા આંખો માટે નુકસાનકારક છે। ત્યાર પછી છે કે જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે। કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય, આપણા કામની છે અથવા તો કોઈ વસ્તુના વેચાણની છે અથવા તો તમે ટીવી ઉપર પણ ઘણી બધી જાહેરાતો જોતા હશો, તો એ જાહેરાત જે છે એના પ્રચાર માટે કરવાની, એટલે પ્રચાર માટે કે વસ્તુનું વેચાણ વધે, લોકો સુધી વધુમાં વધુ એની માહિતી પહોંચે, તો એની માટે નાણાંનો એટલે કે પૈસાનો ખૂબ ખર્ચ થાય છે, માટે આ વાક્ય કેવું આવશે? સાચું આવશે। ઓગણીસમું વાક્ય છે કે પુસ્તકો ચિત્રનો ભંડાર ગણાય છે। પુસ્તકોમાં શું માત્ર ચિત્ર જ હોય છે? પુસ્તકોમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, આ વાક્ય ખોટું આવશે, કેમ? કારણ કે પુસ્તકો એ ચિત્રોનો નહીં પરંતુ જ્ઞાનનો ભંડાર છે। વીસમું વાક્ય છે કે ઊંઘ માનવીને મળેલી મહત્વની ભેટ છે। ઊંઘ નહીં, ઊંઘ આપણે કરવી જરૂરી છે પણ મહત્વની મળેલી ભેટ નથી। માત્ર આખો દિવસ કંઈ માનવી ઊંઘ નથી કરતું પરંતુ પાણી એ માનવીને મળેલી મહત્વની ભેટ છે, બરોબર છે, અનમોલ ભેટ જેને કહીએ। એકવીસમું છે, કેટલાક વિસ્તારમાં સાપ્તાહિક બજારને હાટ પણ કહે છે। હાટ, સાપ્તાહિક બજાર, ગુર્જરી બજાર, અઠવાડિયે ભરાતી અઠવાડિક બજાર, તો કેટલાક વિસ્તારોમાં જે આ બજાર ભરાય છે તેને હાટ તરીકે પણ ઓળખાય છે, એટલે વાક્ય સાચું છે। બાવીસમું વાક્ય જે છે એ છે કે દૂધ ઉત્પાદનમાં ખેડૂતોનું શોષણ અટકાવવા માટે સરકારે નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી। દૂધ ઉત્પાદનમાં થોડી ખેડૂતો હોય, એ તો પશુપાલનની અંદર દૂધ ઉત્પાદન આવે, પરંતુ ખેડૂતો જે છે એ ખેત ઉત્પાદન આવે, એટલે વાક્ય કેવું આવશે? ખોટું આવશે। ત્રેવીસમું છે કે નિયંત્રિત બજારમાં વેપારીઓનું આર્થિક ધોરણ જળવાય છે, તો એ વાક્ય ખોટું આવશે। ચોવીસમું વાક્ય છે કે નાનો દુકાનદાર વધુ નફો મેળવે છે।
नानो वेपारी होय ए वधु नफो थोड़ी मेळवे ए तो छूटक वस्तुओं वेची अने ए पोतानुं घर चलावा पूरतुं अथवा तो दुकानना भाड़ा काढ़े के ए रीतनुं छे, परंतु जथ्थाबंद वेपारी होय ए ज वधु नफो मेळवे छे। 25મું છે, વર્તમાન સમયમાં સમગ્ર ભારત એક બજાર છે। વાક્ય ખરું કે ખોટું? તો કે ખોટું। માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વનો દરેક દેશ એક બજાર કહેવાય છે। શા માટે? કારણ કે એક દેશ બીજા દેશ સાથે માત્ર આંતરિક વેપાર નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર ચાલે છે। તો એ એક દેશ બીજા દેશ સાથે વેપાર ક્ષેત્રે જોડાયેલો હોવાને કારણે આખું વિશ્વ એક બજાર છે, માત્ર ભારત નહીં। માટે આ વાક્ય કેવું આવશે? ખોટું આવશે। તો બાળ મિત્રો, અહીં આપણો સેક્શન સી કે ખરા ખોટા એ પૂર્ણ થઈ, જે તમારી નોટમાં લખીને મોઢે કરવાનો અને પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે એ બધા જ વાક્યો નોટની અંદર લખવાના રહેશે। અસ્તુ।